વેલકમ બેક. વાત કરીશું વડોદરાની. વડોદરાનું સૌથી મોટું ખંડેરાવ શાક માર્કેટ ખસેડાશે પોલો ગ્રાઉન્ડ ખાતે. મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં ફળ ફૂલનું માર્કેટ પણ પોલો ગ્રાઉન્ડ ખાતે જ ભરાશે. આજે 3 વાગ્યાથી થશે અમલ. પાલિકાએ વેપારીઓને નંબર અને બેસવાનું સ્થળ આપ્યું. રસ્તા પર કોઈ પણ લારી ધારકને નહીં બેસવા દેવાય. તો હાલમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની અંદર શાકભાજી ફળ ફૂલનું પણ સમાવેશ થતો હોય છે, તેવામાં ખાસ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રસ્તા પર જે રીતે શાક માર્કેટ લાગતું હતું, લારીઓને લઈને ઉભા રહેતા હતા, તેઓ માટે વ્યવસ્થા કરાઈ છે. પાલિકાએ વેપારીઓને નંબર અને બેસવાનું સ્થળ આપ્યું છે. પોલો ગ્રાઉન્ડ ખાતે તેઓને ખસેડવામાં આવશે. વડોદરાનું સૌથી મોટું ખંડેરાવ શાક માર્કેટ પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવશે. રવિ જોડાઈ ગયા છે. રવિ, પોલો ગ્રાઉન્ડ ખાતે માર્કેટ ખસેડવાનો નિર્ણય લેવાયો છે, શા માટે, કઈ રીતે હાલમાં કાર્યવાહી? બિલકુલ, ખ્યાતિ, વાત કરવામાં આવે તો જે રીતના કોરોના વાયરસના દેખાતા પગલે સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે, ત્યારે પોલો ગ્રાઉન્ડ ખાતે આ શાક માર્કેટ ખરીદવું એટલા માટે જરૂરી બન્યું, કારણ કે ખંડેરાવ શાક માર્કેટમાં જયારે લોકો ખરીદી કરવા માટે જતા હતા, તે દરમિયાન લોકોના ટોળે ટોળા વરતા હતા, ભીડ થતી હતી, જેના કારણે આ કોરોના વાયરસ ફેલાવાની જે અસર હતી તે વધારે પ્રમાણમાં હતી, જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક બેઠક કરીને નિર્ણય લેવામાં આવ્યો છે, ને જેમાં આજે પોલો ગ્રાઉન્ડ ખાતે આખું જે બજાર છે તે ખસેડવાની જાહેરાત કરવામાં આવી છે. આજે 3 વાગ્યાની આસપાસ આ બજાર ખસેડી દેવામાં આવશે, જેમાં માત્ર શાકભાજી નહીં પરંતુ ફ્રૂટ અને જે ફૂલોનું જે બજાર છે તે પણ ખસેડી દેવામાં આવશે, આમ કહી શકાય. અને ત્યાં લોકો વચ્ચે અંતર બની રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા રાઉન્ડ દોરવામાં આવ્યા છે, જેના કારણે લોકો 1 મીટરનું અંતર જાળવીને ઉભા રહે, આમ કહી શકાય કે ચોક્કસથી લોકોના ભીડને કાબૂમાં કરવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જી રવિ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો આજે બપોરે 3 કલાકથી આ અમલ થઈ જશે. ફળ ફૂલનું અને શાકભાજીનું જે ગ્રાઉન્ડ છે, માર્કેટ હતું, તે પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવ્યું છે અને હવે 3 વાગ્યાથી ત્યાં જ ભરાશે.